नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. ખબર સામે આવી રહી છે વડોદરાથી. વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે જે લોકો કચરો કે સ્ક્રેપ વિશ્વામિત્રી નદીમાં ફેંકતા ઝડપાશે તો તેના પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અત્યાર સુધી 200થી વધુ લોકોને શોધીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા સીસીટીવી થકી આવી ગાડીઓના નંબર શોધી કાર્યવાહી કરવામાં આવી રહી છે એક તરફ, તો બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારાના કેટલાક સ્થળોએ ફેન્સિંગ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં જામવાડી નજીકના વિશ્વામિત્રી કિનારે બે મોટા ડમ્પરોમાં ડેબ્રીજ ઠાલવતા બે ડમ્પરોને પાલિકા દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા અને પાલિકાના અધિકારીઓ દ્વારા પોલીસને આ મામલે જાણ કરાતા પોલીસ દ્વારા ડમ્પરને ટાંચમાં લેવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ અગાઉ પણ અહીં બિલ્ડરો દ્વારા ઘણા ડેબ્રીજ વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. અહીં બેખોફ બની બિલ્ડર દ્વારા ડમ્પરો ભરીને ડેબ્રીજ નાખવામાં આવી રહ્યા છે, જેના કારણે પર્યાવરણને તથા જળચર જીવોને નુકસાન, સાથે જ વિશ્વામિત્રી નદીમાં પુરાણને કારણે ભવિષ્યમાં પૂરનો જોખમ પણ વધવાની શક્યતાઓ છે. આ વિસ્તારમાં સ્થાનિક કાઉન્સિલરો પણ આ મામલે ધ્યાન નથી આપતા અથવા તો કોઈ કારણોસર આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સામે આવ્યું. આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને પૂછતા તેમણે જણાવ્યું કે જાગૃત મીડિયા તથા જાગૃત નાગરિક દ્વારા આ ડેબ્રીજ નાખતા ડમ્પરને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા ડમ્પરને ટાંચમાં લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવમાં ડમ્પરના જે પણ માલિક કે બિલ્ડર હશે તેની સામે ચોક્કસપણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ અહીં જે પુરાણ કરવામાં આવ્યું છે તે દિશામાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ અહીં સીસીટીવી કેમેરા પણ મુકાશે તેમ તેમણે જણાવ્યું હતું. આપ જાગૃત મીડિયા જે પ્રકારે એક સંદેશ પણ લાવો છો એમાં એની સાથે કાર્યવાહી તંત્ર પણ કરતું રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સીસીટીવી મોનિટરિંગના બાદ કેટલાય લોકોને દંડાત્મક કાર્યવાહી સ્વચ્છતા માટે કરવામાં આવી છે. એના ભાગરૂપે આજની વાત કરીએ તો બે આવ્યા જેવા ડમ્પર મોટા જે સીએનડી નદીના વેસ્ટમાં ઠાલવતા હતા, નદીના પોર્શનમાં જે ભાગમાં એ લોકો આ પ્રકારનું કૃત્ય કરતા હતા એમને રંગે હાથ પકડીને એના બંને ડમ્પર અમારા વહીવટીવાળાએ સેન્ટ્રલ સ્ટોરમાં જમા લીધા છે. આવનાર સમયમાં જે આ બિલ્ડર્સ અથવા એના જે માલિક હશે એમના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી ચોક્કસ કરીશું. છેલ્લા ઘણા સમયથી ત્યાં પુરાણ કરવામાં આવી રહ્યું છે, શું કહેવાય? આપણે બધા જાગૃતતા સાથે પોતાના કાંસ છે, પોતાની નદી છે, નેચરલ વેન છે, એને પૂરું ન જોઈએ એ દિશામાં અપીલ પણ કરીએ છીએ અને કડકાઈ પણ રાખીશું. આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.